મુંબઈ ખાતે શિવસેના એનસીપી કોંગ્રેસ સરકાર હોવા છતાં ભારતના છોટુભાઈ પાટીલ એનઆરયુસીસીમાં વિજય મેળવી હતી. કોમ્પિટિશન ટફ હતી અને મહારાષ્ટ્ર ભાજપ સંગઠન અને ગુજરાતના ભાજપ સંગઠન અને લોકલાડીલા સાંસદ સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનથી સુરત શહેર ભાજપ ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલે વિજય મેળવી હતી. મુંબઈ ખાતે શિવસેના અને એનસીપી કોંગ્રેસ સરકાર હોવા છતાં ભાજપના સુરતના છોટુભાઈ પાટીલ વિજય મેળવી હતી. કોમ્પિટિશનમાં 3 જણાએ ભાગ લીધા હતા. કોંગ્રેસના શૈલેષભાઈ ગોહિલ, જેમને 29 વોટ મળ્યા હતા, અહેમદાબાદના યોગેશ મિશ્રા, જેમને 16 વોટ મળ્યા હતા, અને સુરતના છોટુભાઈ પાટીલને 34 વોટ મળ્યા હતા. કોમ્પિટિશન ટફ હોવા છતાં છોટુભાઈ પાટીલને સૌથી વધુ 34 વોટ મળતા એમનો વિજય ઘોષિત કરવામાં આવ્યો હતો. અને છેલ્લા 3 વર્ષથી શૈલેષભાઈ ગોહિલ એનઆરયુસીસી મેમ્બર ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ આ વખતે છોટુભાઈ પાટીલના સામે એમને હારનો સામનો કરવો પડ્યો હતો. છોટુભાઈ પાટીલ એનઆરયુસીસી મેમ્બરમાંથી આજે એનઆરયુસીસી મેમ્બર થયો છું. આજે મળેલી મિટિંગમાં આજે અમે અમારી સાથે અનુરાગભાઈ કોઠારી, સંતોષભાઈ શાહ એમને એવા સારા સારા પ્રશ્નો આજે મિટિંગમાં ઉઠાવ્યા છે. પહેલાં તો મેં ભોલેનગરી અને દાનાપુર એક્સપ્રેસને ડેલી કરવા માટે માગણી કરી. ત્યારબાદ ઓડિશાના અમારા ઘણા ભાઈઓ અહીંયા રહે છે અને એક જ ગાડી હોય છે, અમદાવાદ પુરી કે ઉખાપુરી, એની જગ્યા પર બીજી ગાડીની એક વ્યવસ્થા થાય એ રીતે રજૂઆત કરી છે. ભૂતના સ્ટેશનને ઝડપથી ડેવલપ કરવા માટે અમે માગણી કરી છે. અમારા સંતોષભાઈ શાહ જે જેડઆરએસસીસીના મેમ્બર છે, એમને તાપ્તી ગંગામાં 700 વેટિંગ સુધી જે વેટિંગ આપવામાં આવે છે એ કેમ આપવામાં આવે છે? રેલવે બોર્ડને ખબર છે કે આટલી ટિકિટો કન્ફર્મ થવાની નથી, તો બી 4 મહિના પહેલાં 700 વેટિંગ આપીને આ લોકોને આ અંધારામાં રાખીને એમની ટિકિટ એક તો કન્ફર્મ થતી નથી, છેલ્લી ઘડી એમને 4 મહિના પછી ટિકિટ કેન્સલ કરવા પડે છે. આ એક મુખ્ય મુદ્દો એમને સંતોષભાઈએ ત્યાં ઉઠાવ્યો છે. અમારા અનુરાગભાઈ કોઠારીએ જે ચોરીના બનાવ બને છે, એક સેટેલાઇટ કેમેરા, લાઈવ બોડી કેમેરા તમામ આરપીએફ અને જીઆરપીએફને આપવામાં આવે, આ ચોરીના બનાવ એટલે અટકશે. અમે ગઈકાલે અહીંથી બાંદ્રા ઇન્ટરસિટીમાં ગયા. અમારી સામે ટીસી 1,000 રૂપિયા 1,200 રૂપિયા લેતો હતો અને અમને એને અપમાનિત કરેલા. તાત્કાલિક અમે ડીજીએમને મેસેજ મૂકીને એ ટીસીને અમે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે, એની સામે ઇન્ક્વાયરી કરી છે. કેમકે ખાલી ચાલુ ટિકિટ પર ખાલી નંબર લખેલા હતા અને 1,000-1,200-1,200 રૂપિયા લેતો હતો, અને આવા 15-1 જણાને અમે ત્યાં પકડ્યા છે. અને એ આ જે રેકેટ ચાલતો હતો એ આજે અમારા સંતોષભાઈ, અનુરાગભાઈ અને અમે એ ખુલ્લો પાડ્યો છે, એટલે એનાથી લોકોને સારી સુવિધા મળે એના માટે અમે ખૂબ સારી રજૂઆત આજે મિટિંગમાં કરી છે. આ તમામ પાટીલ સાહેબના સંસદીય ક્ષેત્રમાં 15-16 સ્ટેશનો આવે છે, તમામ સ્ટેશનની અમે રજૂઆત, અમે એક એક સ્ટેશનોની રજૂઆત અમે ત્યાં કરી છે. જે સ્ટેશનો પર શેડ નથી ત્યાં શેડ માટે, જે પ્લેટફોર્મ નાના છે એને લંબાવવા માટે, એ ઘણે સીસીટીવી કેમેરા દરેક સ્ટેશન પર લાગે એ માટે અમે ખૂબ મોટી રજૂઆત કરી છે અને એને અમને સફળતા મળશે એવું અમને ચોક્કસ લાગે. જી, આપના નામ? સંતોષ શાહ, જેડઆરયુસીસી મેમ્બર, વેસ્ટર્ન રેલવે, સુરત સે. જી, અભી જો મુંબઈ મેં ઇલેક્શન હુઆ હૈ બિનહારી છોટુભાઈ જીત કે આયે હો, તો આપ ક્યા બોલના ચાહતે? યે જીત એક ઐતિહાસિક જીત હૈ, ક્યોંકિ યે જીત જબ એનઆરસીસી કે અપને જેડઆરયુસી મીટિંગ કે લિયે હમ લોગ ગયે, વહાં એનઆરસીસી કા ચુનાવ હોના નિશ્ચિત હુઆ થા, વહાં પે छोटू भाई के सामने कांग्रेस एनसीपी समर्पित प्रत्याशी शैलेश गोयल लड़ रहे थे. भारतीय जनता पार्टी की महाराष्ट्र शाखा ने इसमें खूब सहयोग किया और जेडआरसीसी के अधिकतर मेंबर माननीय सांसद श्री सी आर पाटिल साहब के इसमें अपनी सहमति दिए और श्री छोटू भाई पाटिल का भारी मतों से जीत. जी, कितने टफ थी ये जो कंपटीशन था? ये कंपटीशन में 3 लोग खड़े थे, भाजपा से
भाजप के प्रदेश के सूरत शहर के उपाध्यक्ष हैं, भाजप समर्पित एक ही पत्ता जी छोटू भाई पटेल थे पाटिल, और दूसरे योगेश मिश्रा थे अहमदाबाद से, इसे कांग्रेस एनसीपी से समर्पित शैलेश गोयल थे। शैलेश गोयल को 29 वोट मिली है और योगेश मिश्रा को 16 वोट मिला, छोटू भाई पाटिल को 34 वोट मिला। 5 वोट से हम ये विजय हासिल किए। मुंबई में जहां कांग्रेस एनसीपी की सरकार चल रही है, उसके बीच में ये जीत एक महत्वपूर्ण जीत है। हम धन्यवाद देते हैं महाराष्ट्र की अपने प्रदेश भाजपा के नेताओं को तथा हमारे साथ जुड़े जेडआरयूसीसी के मेंबरगण को, उन्होंने खूब खूब सहयोग किया, उनके सहयोग की वजह से ही ये जीत संभव है। सूरत शहर के भारतीय जनता पार्टी के उपाध्यक्ष आदरणीय श्री छोटू भाई पाटिल जी को NRUCC ने आज जो मेंबर चुन करके आए हैं, हमारे सूरत महानगर पालिका के लिए, सूरत महानगर विस्तार के लिए गर्व ही नहीं गौरव का विषय है। सूरत लघु भारत का स्वरूप है। सूरत के अंदर अनेक राज्यों से लोग आकर के यहाँ पर बसे हुए हैं, उनके रेलवे के प्रश्नों को पहले से ही श्री छोटू भाई पाटिल जी उठाते चले आ रहे हैं। अब जबकि NRUCC में मेंबर हो गए हैं तो सूरत महानगर के लिए, सूरत महानगर में बसने वाले या दक्षिण गुजरात में रहने वाले सभी लोगों के लिए बहुत गौरव का विषय है। उनके प्रश्नों को उठाएंगे, उनके प्रश्नों का जो भी निराकरण होगा वो ला करके देने का प्रयत्न करेंगे। आज मैं सूरत महानगर पालिका की तरफ से आदरणीय श्री छोटू भाई पाटिल जी को ढेर सारी शुभकामनाएं देता हूँ। रेलवे ने मीटिंग देने વધુમાં છોટુભાઈ પાટીલે જણાવતા, ભોલેનગરી ધાનાપુર ડેલી કરવાની માંગણી અમદાવાદ પુરી સિવાય બીજી ગાડી મળે તેવી માંગણી કરી ત્રાપ્તાંગી ગંગા 700 વેડિંગ કેમ આપવામાં આવે છે? રેલવે બોર્ડને ખબર છે 4 મહિના પહેલા 700 વેડિંગ આપીને લોકોને અંધારામાં રાખી 4 મહિના પછી કેન્સલ કરવામાં આવે છે એની રજૂઆત કરી। જ્યારે મુંબઈ ખાતે જવા રવાના બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનમાં ત્યારે TCની કાળી સચ્ચાઈ જોતા TC દ્વારા 1,000-1,200 રૂપિયા લઈ સીટ આપતા હતા ત્યારે તાત્કાલિક BG અને એમને મેસેજ કરીને TCને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો। જી, આપણા ચેનલના માધ્યમથી મને જણાવતા આનંદ થાય છે કે આજે ગુજરાત વિસ્તારમાં રહેતા અને ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના ઉપાધ્યક્ષ અને JDRUCC મેમ્બર આદરણીય શ્રી છોટુભાઈ પાટીલની આજે NRUCCમાં જે ભવ્ય વિજય થયો છે તે બદલ હું એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। એણે લોકોના એટલા બધા કામ કર્યા છે, એનું આ પરિણામ છે, એમની લોક ચાહનાને કારણે આજે એને NRUCC અંદર સ્થાન મળ્યું છે। તો ફરી હું સૌ અમારા ઉધના વતી, વોર્ડ નંબર 23ના સૌ પરિવાર વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। કેટલો ઉત્સાહ જોવા મળે છે આજે આ સ્વયંભૂ લોકો સ્ટેશન ઉપર જ તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આવી અને એમને જ્યારે ટ્રેનમાંથી નીચે ઉતરતા ત્યારથી જ એમને વધાવવા માટે લોકો ઉમટી પડ્યા છે અને હજુ પણ આવતીકાલે આ સતત આખો દિવસ આ પ્રવાહ રહેશે શુભેચ્છા માટેનો, કારણ કે એમનું વ્યક્તિત્વ એવું છે કે દરેક લોકોને એ હંમેશા ન્યાય આપવાની કોશિશ કરે છે અને એના કારણે જ એમની લોક ચાહના છે। जी, आपका नाम? अनुराग कोठारी, JDRUCC मेंबर, वेस्टर्न रेलवे। जी, बॉम्बे में जो इलेक्शन हुआ है कितना टफ था वो? बॉम्बे में जो इलेक्शन हुआ बहुत ज़्यादा टफ था। कुल जितने वोटर थे और जो सामने उम्मीदवार था वो पिछले 3 टर्म से NRUCC मेंबर बना हुआ था और उसने जिस तरह से वहाँ इसमें और सब लोगों को मैनेज कर रखा था और उसके सामने छोटू भाई के कार्यों को देखते हुए पूरे गुजरात, पूरे महाराष्ट्र और मध्य प्रदेश के लोगों ने जिस ढंग से सपोर्ट किया, महाराष्ट्र प्रदेश भारतीय जनता पार्टी के कार्यालय से जिस ढंग से सपोर्ट हुआ, गुजरात BJP से हुआ और मध्य प्रदेश BJP से जिस ढंग से सपोर्ट हुआ, उसके कारण से छोटू भाई की ये एक ऐतिहासिक जीत है। कितने वोट से छोटू भाई पाटिल जीते? छोटू भाई पाटिल 5 वोटों से जीते हैं। 34 वोट छोटू भाई को मिले और 29 वोट कांग्रेस समर्थित उम्मीदवार शैलेश गोयल को मिले। जी नमस्कार, હું માયાબેન વિષ્ણુભાઈ ભારત, સુરત શહેર મહિલા મોરચા મહામંત્રી। આજે અમારા વિસ્તારમાં, અમારા વોર્ડમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ, જે JDRUCC મેમ્બર હતા અને આજે એમની NRUCC મેમ્બર તરીકે ચૂંટાઈને આવ્યા છે, અમે બધા જ કાર્યકર્તા એટલા ખુશ છે કે અહીંયા આટલા મોડી રાત્રે પણ બધા અહીંયા હાર અને ગુલદસ્તો લઈને એમને શુભેચ્છા આપવા આવ્યા છે।
અમને ખૂબ આનંદ થાય છે કે એવી જ રીતે આ છોટુભાઈ એના હાથથી એમના સત્કાર થાય, સારા સારા કામો થાય અને એવી રીતે એમને ભગવાન ખૂબ સારી શક્તિ આપે, એમને શુભકાર આપે છે. અને ફરી એકવાર હું મારા વતી, મારા પરિવાર વતી અને મારા પૂરા વોર્ડ વતી, બધા રસ્તા વતી હું એમને ખૂબ શુભકામના આપું. કેમેરામેન મુકેશ કુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.